નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જાણીએ મુખ્ય સમાચાર. આજ રોજ લીલિયા મોટા ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું. લીલિયા મોટા ખાતે આવેલ જૂના બગીચામાં 1984 થી હોલિકા દહન કરવામાં આવે છે. આ પરંપરાને ખોડાભાઈ માળવિયા દ્વારા આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે. કહેવાય છે કે લીલિયા મોટા ખાતે જૂની ને જાણીતી આ જગ્યા ઉપર વર્ષોથી અહીં હોલિકા દહન કરવામાં આવે છે ને આસપાસના ભાવિ ભક્તોની અહીં દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ તકે લીલિયા મોટા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ બહાદુરભાઈ પત્રકાર દીપકભાઈ ભટ્ટ સહિતના આગેવાનો, રાજકીય તેમજ ગ્રામજનો આ હોલિકા દહનમાં ઉપસ્થિત રહેલ. ત્યારે આ તકે લીલિયા પોલીસના જાબાસ PSI ગોહિલ સાહેબે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ ને લીલિયા શહેરના સ્વભાવી ભક્તોએ આ હોલિકા દહનના દર્શનનો લાભ ઉઠાવેલ. લીલિયા મોટા ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું ત્યારે આ તકે લીલિયા મોટા પોલીસ સ્ટેશનના જાબાસ PSI ગોહિલ સાહેબનો ચુસ્ત બંદોબસ્ત. તાલુકા પંચાયતના પ્રમુખના હસબન્ડ સાથે છે બહાદુરભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું. બહાદુરભાઈ, આ હોલિકા દહન અહીંયા કરવામાં આવે છે, એ અંગે શું આપનું કહેવાનું થાય છે ને આપ આ દર્શનનો લાભ લેવા આવ્યા છો, જણાવશો જરા? પહેલાં તો સર્વપ્રથમ લીલિયા તાલુકાના જનતાને આ હોળી અને ગુળાટી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ હોળા ફેસ્ટના આજે જે પ્રગટ આવ્યા છે, ભગવાન પરશુરામને વિનંતી આરાધના કરીએ કે લીલિયા તાલુકાના વિસ્તારના લોકોને સુખમય, શાંતિ અને સમૃદ્ધિમય રીતે જીવન જીવવાની આ આમાંથી એક નવો દીવો પ્રકાશ નવા વર્ષથી પાડે એવી શુભકામનાઓ. આ 1984 થી અમારા લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ સરપંચ ઘોડાભાઈ માળવિયા દ્વારા આયોજન થયેલું છે. અને આયોજનમાં લીલિયાના દરેક હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ પણ બિરાદરો પણ તમે જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે સુલેહ અને શાંતિ. લીલિયા બગીચા વિસ્તારમાં આ જે હોલિકા દહન કરવામાં આવે છે એ કેટલા વર્ષ થા ચાલુ છે અને આયોજકમાં કોણ છે અને કઈ રીતનું છે, જણાવશો? લીલિયાની અંદર આ જગ્યા ઉપર જે હોલિકા દહન થાય છે તે મારા અંદરથી તો 1984 હું સંભાળું છું 84 થી. અને અગાઉ પણ આ સ્થળ ઉપર આ ધામને હોળી પ્રગટાવતા હતા. તો આજે આ જગ્યા ઉપર જે હોળીનું મહત્ત્વ છે એ જે મેન ગામની અંદર આ મેન સ્થળ હોય અને આખું ગામ આ જગ્યા ઉપર દર્શને આવે છે. તો હવે આ વખતથી લીલિયાના જે યુવા મિત્રો છે એ લોકોએ કામગીરી સંભાળી છે અને આ સ્થળ ઉપર કાયમિક માટે દર વર્ષે આ ઉત્સવ ઉજવાય એવું અમારી ઈચ્છા છે અને કાર્યકર મિત્રોએ સંભાળી લીધું છે. અહીંયા અત્યારે આપણે લીલિયાના શામવાડી ખાતે જૂના બગીચામાં હોલિકા દહન ઘણા સમયથી કરવામાં આવે છે, આપ દર્શનાર્થે આવ્યા છો, શું કહેશો? લીલિયા ગામમાં વર્ષોથી જ્યારે અમે નાના હતા ત્યારથી અહીંયા હોલિકા દહનનો જે કાર્યક્રમ થાય છે તો સમગ્ર લીલિયા શહેરની જનતા આ મુખ્ય હોલિકા દહનના માં દર્શન કરવા આવે છે. અને અહીંયા જે કાંઈ ભાઈચારો જે જોવા મળે છે અને આજે આ જે પર્વ છે એ અસત્યનો નાશ અને સત્યના વિજયની આજે હોલિકા દહનનો કાર્યક્રમ છે. અને કાલે જે ધૂળેટી છે એમાં સમગ્ર ભારતની અંદર જે ધૂળેટી ઉજવાય છે એવી રીતે લીલિયા શહેરમાં પણ ધૂળેટી ઉજવાય છે અને રંગરોગાનમાં બધા આનંદથી રમશે. તો જોતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળશું આ સમાચાર સાથે.